બાળ મિત્રો, બધા મજામાં છો ને? તમે તમારું હોમવર્ક સરસ રીતે કરો છો? સરસ, વેરી ગુડ. તો આજે આપણે ધોરણ 2 માં અંગ્રેજી વિષય શીખવાનો છે. ચાલો બધા તમે તમારી સધ્ય પોથી કાઢી લો. હા, તો તેમાં તમારે પેજ નંબર 18 કાઢવાનો છે. તો શું કીધું? યુનિટ 29, પ્રથમ અને બીજી ABCD ના અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી ઉચ્ચારણ વાંચો. શું કીધું છે કે આપણે પહેલી અને બીજી ABCD માટે ગુજરાતી મૂળાક્ષર કયા વપરાય તે વાંચો અને લખો. તો પહેલું એ, પહેલી ABCD નો એ આપેલો છે અને બીજી ABCD નો એ આપેલો છે. તો તેમાં ગુજરાતી મૂળાક્ષર કયો વપરાય? તો કે અ નો એ. એવી જ રીતના બી નો બ, સી નો ક, ડી નો ડગલાનો ડ પણ થાય ગુજરાતી મૂળાક્ષર તેના માટે વપરાય, અને દડાનો દ પણ વપરાય. ઈ માટે ઈ અને એ. એફ માટે ફ. જી માટે ગ. તેવી જ રીતના એચ માટે હ. આઈ માટે ઈ. જે માટે જ. કે માટે ક. એલ માટે લ અને અળ બંને જ ગુજરાતી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. એમ માટે એમ. એન માટે ન. ઓ માટે ઓ. પી માટે પ. ક્યુ માટે ક્વ. આર માટે ર. એસ માટે સ. ટી માટે ટ. યુ માટે યુ. વી માટે વી. ડબલ્યુ માટે વ. એક્સ માટે ક્ષ. વાય માટે ય. ઝેડ માટે જ. બરાબર સમજણ પડી બધાને? તો આપણે યુનિટ 29 પરથી યુનિટ 30 પૂરીશું. તો શું કીધું છે એમાં? પ્રથમ અને બીજી ABCD ના અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી ઉચ્ચારણ લખો. તો આપણને પહેલી અને બીજી ABCD આપેલી છે, તો તેના માટે ગુજરાતી મૂળાક્ષર કયો વપરાય તે આપણે લખવાનું છે. તો ચાલો આપણે લખવાનું શરૂ કરીએ. પહેલા શું કીધું? એ. તો એ માટે શું વપરાય? આમાંથી જોઈ લેવાનું, તમને ન અત્યારે આવડતું હોય તો. એ માટે અ. બી માટે બ. સી માટે ક. ડી માટે દડાનો દ અને ડગલાનો ડ પણ વપરાય. ઈ માટે ઈ. એફ માટે ફ. જી માટે ગ. એચ માટે હ. આઈ. તો આઈ માટે ઈ. જે માટે જમરૂખનો જ. કે માટે ક. એલ માટે લ. એમ માટે મ. એન માટે ન. ઓ માટે શું વપરાય? તો કે ઓ. પી માટે પ. ક્યુ માટે ક્વ. આર માટે ર. એસ માટે સ. ટી માટે ટ. યુ માટે શું વપરાય? યુ માટે અ અને ઉ બંને વપરાય છે. વી માટે વ. ડબલ્યુ માટે શું વપરાય? ડબલ્યુ માટે વ. અને એક્સ માટે ક્ષત્રિયનો ક્ષ પણ વપરાય, અને ક્ષ બંને વપરાય છે. પડી સમજણ તમને? સરસ. તો હવે તમારે યુનિટ 30 તમારે તમારી સ્વાધ્ય પોથીમાં પણ પૂરવાનું છે, અને તમારી રફ નોટમાં પણ પ્રેક્ટિસ માટે કરવાનું છે. હવે પેજ નંબર યુનિટ 31 પેજ નંબર 19 પર આવી જાઓ. તો
તો શું કીધું છે આપણે યુનિટ 31 માં કે ગુજરાતી મૂળાક્ષરો અનુસ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો શું કીધું કે આ ગુજરાતી મૂળાક્ષરો માટે અંગ્રેજી મૂળાક્ષરો કયા વપરાય છે તે આપણે કીધું છે ચાલો આપણે એનો અભ્યાસ કરીશું પહેલું ક ક માટે શું વપરાય કે એ અથવા સી એ ખ માટે કે એચ એ ગ માટે જી એ ઘ માટે જી એચ એ ચકલીના ચ માટે સી એચ એ છત્રીના છ માટે સી ડબલ એચ એ જમરૂખના જ માટે જે એ જબલાના જ માટે જે એ ટપાલીના ટ માટે ટી એ ઠળિયાના ઠ માટે ટી એચ એ ઢગલાના ડ માટે ડી એ ઢગલાના ઢ માટે ડી એચ એ અણફેરના ળ માટે એન એ તલવારના ત માટે ટી એ થનો ટી એચ એ દડાના દ માટે ડી એ ધજાના ધ માટે ડી એચ એ નગારાના ન માટે એન એ પતંગના પ માટે પી એ ફટાકડાના ફ માટે એફ એ અથવા પી એચ એ બકરીના બ માટે બી એ ભમરડાના ભ માટે બી એચ એ મરચાના મ માટે એમ એ યતીશના ય માટે વાય એ એવી જ રીતે રમકડાના ર માટે આર એ લકોટાના લ માટે એલ એ વહાણના વ માટે વી એ અથવા ડબલ્યુ એ પણ વપરાય મીંડાવાળા શ માટે એસ એચ એ ફાડી સ માટે એસ એચ એ સસલાના સ માટે એસ એ હરણના હ માટે એચ એ અળ માટે એલ એ ક્ષ ક્ષત્રી અનોક્ષ તેના માટે કે એસ એચ એ અથવા એક્સ એ અને જ્ઞ માટે જી એન એ અથવા જે એન એ આ બધા શું હતા વ્યંજન હવે સ્વર સ્વરમાં અ અ માટે એ ઈ માટે આઈ ઈ માટે ડબલ ઈ ઉ માટે યુ અને યુ માટે ડબલ ઓ આ તમારે યાદ રાખવાનું છે અને તમારી ફોલ્ડ લાઈન બુકમાં પણ લખવાનું છે એકવાર એટલે તમને આવડી જાય હવે આપણે યુનિટ 32 કરીશું તેમાં શું કીધું છે કે ગુજરાતી મૂળાક્ષરો અને સ્વરો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષરો લખો તો ક ક માટે કે એ પછી શ ફાડી શ માટે શું આવે એસ એચ એ તપેલીના ત માટે શું આવે તપેલીના ત માટે ટી એ દડાના ડ માટે ડી એ છત્રીના છ માટે સી ડબલ એચ એ ઠળિયાના ઠ માટે ટી એચ એ ગણપતિના ગ માટે જી એ ટપાલીના ટ માટે ટી એ એવી રીતના ભમેડાના ભ માટે શું થાય ભમેડાના ભ માટે ચાલો બોલો બધા બી એચ એ યતીશના ય માટે વાય એ ક્ષત્રિયના ક્ષ માટે કે એસ એચ એ અથવા એક્સ એ કોઈ પણ તમે લખી શકો પતંગ માટે પી એ ઢગલાના ઢ માટે ડી એચ એ હરણના હ માટે એચ એ જમરૂખના જ માટે જે એ
વહાણ ના વ માટે વી એ, સસલા ના સ માટે શું આવે એસ એ, મીંડા વાળા સ માટે એસ એચ એ, બ માટે બી એ, ચકલી ના ચ માટે સી એચ એ, ધજા ના ધ માટે જી એચ એ, ઝબલા ના ઝ માટે શું આવે તો ઝેડ એ અથવા જે એચ એ, ખટારા ના ખ માટે કે એચ એ, ફટાકડા ના ફ માટે શું આવે ફટાકડા ના ફ માટે એફ એ અથવા પી એચ એ, સસલા ના સ માટે શું આવે એસ એ, થાળી ના થ માટે ટી એચ એ, રમકડા ના ર માટે આર એ, લખોટા ના લ માટે એલ એ, ડગલા ના ડ માટે ડી એ, અણફેર ના અણ માટે એન એ, મરચા ના મ માટે એમ એ, ધજા ના ધ માટે શું વપરાશ ધજા ના ધ માટે બોલો બધા ડી એચ એ, એવી જ રીતના અળ નળ ના અળ માટે એલ એ, નગારા ના ન માટે એન એ. હવે આપણે સ્વર, તો સ્વર અ માટે એ, ઈ માટે આય, ઈયળ ના ઈ માટે ડબલ ઈ, ઉ માટે યુ, અને ઉતરડ ના ઉ માટે ડબલ ઓ. સમજણ પડી બધાને? તો તમારે પેજ નંબર 18 અને 19 તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે, અને નોટબુકમાં પણ પ્રેક્ટિસ માટે લખવાનું છે. સારા અક્ષરે લખજો અને પાકું પણ કરજો.